મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે 7 કલાકે એક 3 વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ ગાંધીનગર લિંક રોડ ઉપરથી મળી આવી હતી। ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો છે। મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટ સામે આવેલા ઝૂંપડામાં મજૂરી કરતા એક પરિવારની બાળકી પોતાની માતા સાથે રાત્રિ દરમિયાન સૂઈ રહી હતી। એ દરમિયાન બાળકી રાત્રે 3 કલાકે એકાએક ગુમ થતા માતા રાધિકાએ આસપાસ સૂઈ રહેલા મજૂરોને જગાડી બાળકીની શોધખોળ કરી હતી। મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર રહેતી 3 વર્ષની સોનાક્ષી નામની બાળકી પોતાની માતા રાધિકા પાસે સૂઈ રહી હતી। રાત્રે ગુમ થતા લોકોએ આસપાસ તપાસ કરી હતી। વહેલી સવારે 7 કલાકે ઝૂંપડપટ્ટીની પાસે આવેલા ખેતરમાં બાળકીની દુપટ્ટા વડે ફાંસો આપેલી લાશ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં મહેસાણા એ ડિવિઝન LCB SOG અને DSP નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આસપાસના લોકોની અને બાળકીની માતાની પણ હત્યા મામલે પૂછપરછ કરી હતી, જ્યાં ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી હતી। હત્યાના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરોને ખેતરોમાં બેસાડી ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી। ડોગ સ્કવોડે બાળકીની માતા પાસે આવીને ઊભો રહ્યો હતો। હાલમાં તો પોલીસે માતા અને તેના કાકા પર શંકા જતા પૂછપરછ હાથ ધરી છે। મૃતક બાળકીની માતા રાધિકા દાહોદથી સાસરીમાંથી રિસાઈને મહેસાણા પરત પોતાના કાકાને ત્યાં આવી મજૂરી કરતી હતી। રાધિકા અગાઉ દાહોદ ભાગીને લગ્ન કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। રાધિકાને લગ્ન જીવન દરમિયાન એક જ બાળકી હતી।